પ્રાંતિજ શહેર મંડળ ભાજપ દ્વારા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી સુશાસન દિવસ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, મંત્રી ગિરીશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા અને આજના આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ માનવામાં આવ્યો હતો. આજે ભારતના એકલા નહીં વિશ્વના લોકોને પણ કહું અને ભારતના બધા જ પક્ષોએ જ્યારે અટલજીને એક નેતૃત્વ અને પોતાના ગણી એમના માટે આદર્શ જીવનો સર્વે સ્વીકાર્યા હતા એવા અટલજીના જન્મદિવસ પ્રસંગે આજે જ્યારે એમને શુભકામના પાઠવવા માટે આ દેશ માટે એમને જે કર્તવ્ય કર્યું હતું, દેશના માટે જે એમને પ્રતિજ્ઞા કરી હતી, હંમેશા દેશના છેવાડાના માનવીને ઉત્કર્ષ થાય, અંધેરા હે વહાં દીપક જલે જે એમને વાત કરી હતી એની મૂર્તિમંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજે એમના આશીર્વાદથી અને એમની શક્તિના આધારે એમ કહું તો કંઈ નહીં, એમને જે ભવિષ્ય હતું એ સાર્થક બન્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ આજે સાર્થક બનાવી ભારતને ઉજ્વળ નહીં સમગ્ર વિશ્વને ઉજ્વળ બનાવી રહ્યા છે, સમગ્ર વિશ્વ આવકારી રહ્યું છે અને ક્યોક ને ક્યોક જે આ વાત થઈ રહી છે આજે ભારત ઉભરી રહ્યું છે. એમના જે આદર્શ વિચારો હતા એના મૂલ્યના આધાર પર સર્વ કાર્યકર્તાઓ કામ કરે છે અને આજે અમે એવી પ્રતિજ્ઞા કરીએ છીએ કે અટલજીને જે અધૂરો કામ મૂક્યો હતો અટલજીની જે મનોકામના હતી એમને પૂર્ણ કરવા માટે શક્તિમાન બનીએ, તાકાતવાન બનીએ, એ જ અમારી અભ્યર્થના. જય હિંદ, જય ભારત. સંજય રાવલ, KTV ન્યૂઝ, પ્રાંતિજ.